નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે સોળ કળાઓ થી પૂર્ણ કૃષ્ણાવતા જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ આઠમ ના દિવસે મહાનિશ્ચિત કાળમાં વૃષ લગ્ન માં થયો હતો તે વખતે ચંદ્રમા રોહિણી નક્ષત્ર માં હતો રાત્રે બાર વાગ્યે ક્ષિતિજ પર વૃષ લગ્ન ઉદય થઈ રહ્યું હતું તથા તે સમયે ચંદ્રમા લગ્નમાં વિરાજિત હતા બહુ સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્રમા પ્રધાન અવતાર હતા એટલે જ તેમને કૃષ્ણચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે તથા તેમની વંશાવલી અનુસાર તેમને ચંદ્રવંશી કહેવામાં આવે છે શાસ્ત્ર અનુસાર જે રીતે ચંદ્રમાની સોળ કળાઓ હોય છે અને જે રીતે સ્ત્રી સોળ શણગાર કરીને સંપૂર્ણ બને છે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના પણ સોળ કળાઓથી પરિપૂર્ણ હતા બ્રહ્મ ઉપનિષદ અનુસાર સોળ કળાઓ યુક્ત વ્યક્તિ ઈશ્વર તુલ્ય બની જાય છે ચંદ્રમાની સોળ કળાઓ હોય એટલે સોળ તિથિ અમૃત મંદા પુષ્પ પુષ્ટિ તૃષ્ટિ દૃષ્ટિ શાસની ચંદ્રિકા ક્રાંતિ જ્યોત્સના શ્રી પ્રીતિ અંગણા પૂર્ણ અને પૂર્ણામૂર્ત હોય છે એમને જ પડો બીજ એકાદશી પૂનમ વગેરે પણ કહે છે જે રીતે ચંદ્રમાં પ્રકાશ થી સૌર સ્થિતિઓથી સૌર શણગારનું પ્રચલન હતું એ જ રીતે મનુષ્યના મનની સોળ મનો દશાઓ પણ વર્મા આવી છે ચંદ્રમાની સોળ કળાઓનો અર્થ માનવીય વ્યક્તિત્વના સંબંધ બોધ સાથે છે શ્રી કૃષ્ણ જેમ દરેક વ્યક્તિઓમાં પણ આ સોળ કળાઓ હોય છે પરંતુ એ સુસુપ્ત અવસ્થામાં હોય છે જેમની સંબંધ યથાર્થ જ્ઞાનની સોળ અવસ્થા સાથે છે શાસ્ત્ર અનુસાર આ સોળ કળાઓના નામ આ પ્રમાણ છે અન્મયા પ્રાણમયા મનોમયા વિજ્ઞાનમયા આનંદમયા અતિશયની વિપરીનાભી

પરમાત્માના હસ વિરાશ છે ભગવાન મહારાસ રચ્યા હતા અનેક સ્થળોએ આ પર્વ એજ રૂપે ઉજવવામાં આવે છે શરદ પૂર્ણિમા રાતે ચંદ્ર સોર ખીલે છે બાકીના મહિનામાં પૂર્ણમે તેની ચાંદની

લોકોને ચિત્ર પ્રકાશ આપે છે રાસના સ્વરૂપમાં વિશે બધા જ જાણે છે સોળમી સદીમાં પ્રચલિત થયેલા આ લોકનાટ્યકના ધર્મની સાથે સંગીત અને શૃંગાર પ્રધાન આ આંકરી નેતૃત્વ શ્રી કૃષ્ણના હાથમાં રહે છે કૃષ્ણની ઉપસ્થિતિમાં એ આયોજનના નાયકના રૂપમાં જોવા મળે છે એ રાસ વિશે એવી કથા છે કે એકવાર ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિના રૂપમાં મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી ભગવાને તેમને તેમની ઈચ્છાઓએ પૂરી કરવાનું વચન આપ્યું એ માટે શ્રીકૃષ્ણે ગોપીઓને શરદ વખતે બધી ગોપીઓને એક અદ્ભુત લીલા બતાવી જેટલી ગોપીઓ હતી એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપ પ્રગટ થયા હતા બધી ગોપીઓએ પોતાના કૃષ્ણને મળી ગયા અને પછી દિવ્ય નૃત્ય કર્યું હતું એવી માન્યતા છે કે એવી માન્યતા છે કે આજે શરદ પૂર્ણિમાની રાતને સોળ કળાથી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર સોળે કળાએ પ્રકાશિત તેવી તેથી જ મહારાસ માટે શરદ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવ્યું છે ચંદ્રમાને મનનો કારક તથા ભાવ સંવેદનાઓનો અધિપતિ માનવામાં આવ્યો છે તે તેથી આ દિવસે ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ જોડવા માટે સૌથી વધારે યોગ્ય છે ભગવાચાર્ય એ તથા ઈત્ર હરિવંશ વગેરે મહાત્માઓએ જ્યારે રાસલીલાને પ્રતિપિત કરી હતી ત્યારે એમાં રાધાકૃષ્ણના દિવ્ય ક્રિયાકિલાનું સાત્ત્વિક પ્રદર્શન હતું એમાં આધ્યાત્મ તથા આનંદની પ્રધાનતા હતી સુરદાસ જેવા કવિઓના પદો તથા ભજનોની સાથે જ ભક્તિભાવની પૂર્ણ રાસ થયો હતો સંગીત તથા કાવ્યના રસ તથા આનંદની સાથે ધર્મો પ્રદેશ તથા મનોરંજન આ આયોજનો કૃષ્ણ રાધા ને ગોપીઓનો સવાન દાર્શનિક ગંભીરતા પ્રગટ થતી હતી એ મહારાજ ની રાસ કરનારી તથા તેને જોનાર લોકોના મનમાં સુધી થતી હતી લોકોમાં ભક્તિભાવમાં વધારો થયો હતો વર્તમાન સમયમાં રાધાકૃષ્ણની છબીની પૂજા આરતીની શરૂઆત થતી રામ સલીલાનો સ્તર નીચો જતો રહ્યો એમ છતાં તે ભાવનાશીલ લોકોના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમનો સંચાર તો અવશ્યક કરે છે એમાં બધા જ વર્ગના લોકો ભાગ લઈ ભાવભર્યો હૃદયથી આરાધના કરવી જોઈ રાસલીલામાં હાસ્ય તથા શૃગારને પ્રાધાન્ય રહે છે એમાં શ્રી કૃષ્ણ ગોપીઓ તથા શક્યો સાથે પ્રેમપૂર્વક નૃત્ય થાય છે ક્યારેક કૃષ્ણ ગોપીઓનું કાર્ય અનુકરણ કરે છે તો ક્યારેક ગોપીઓ એ કૃષ્ણના રૂપનું તથા હાવભાવનું અનુકરણ કરે છે રાસલીલાના રૂપમાં આક્ષેપ કરનારા લોકોને અબોધ થતા નાદાન કહી શકાય છે એવા મહારાસના ના પ્રતિક થી અજાણ હોય છે રાસલીલાની લોકોમાં ની લોકો અધોગામી તથા હલકી પ્રવૃત્તિઓ વધે છે એમ કહેવું નિરાધાર છે ભાવોની ઉત્સર્ગ સર્ગની શુદ્ધિ તથા તથા વિકાસ જ પ્રેમ છે ભાવોનું પતન પરાભવ એ જ વાસના છે જેમના હૃદયમાં પવિત્ર ભાવ હોય તેઓ આ મહારાસ આનંદ લઈ શકે છે આ સંદર્ભમાં ગાંધીજીના જીવનમાં એક ઉલ્લેખનીય પ્રસંગ છે એમના કોઈ અનુનિયોએ રાસલીલાના સ્વરૂપ વિશે આક્ષેપ કરતા કહ્યું હતું કે સંસારમાં આમય ખૂબ ભોગ વિલાસ અને રંગ રાગ છે એ સ્થિતિમાં રાસલીલાથી તો એમાં વધારો થશે એના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે રાસલીલા જેવા આયોજનથી સંસારમાં કૃષ્ણ પ્રેમનો સંસાર થઈ શકે છે નહીં તો આ સંસાર સાવ શુખ અને નિરસ બની જશે ભગવાન શ્રી કૃષ્ણ ધીર અને લલિત નાયક છે તેમને બધી જ કલાઓના અવતાર માનવામાં આવે છે રાધાજીને તેમને અનુરંજક શક્તિના રૂપમાં બતાવવામાં આવે છે રાધાજી બધા ગુણો તથા કલાઓની ખાણ છે ગોપીઓ તથા સખીઓ ભાવપૂર્ણ હોય છે તેમના શોભા વિલાસ મધુરતા ક્રાંતિ દીપ્તિ વિલાસ પ્રલભતા ઉદારતા લીલા હાવભાવ વગેરે બધા કારણોના સમાવેશ થઈ જાય આ રીતે જોઈએ તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટિકરણ પ્રતિક છે ભગવાન શ્રી કૃષ્ણ બધી જ કલાઓની મૂર્તિમંત સ્વરૂપ છે જન્માષ્ટમીની ધરતી પર પ્રેમનો સંચાર કરે છે પ્રેમથી ભરપૂર હૃદય ભગવાન શ્રી કૃષ્ણ પાવન મંદિર છે હૃદય રૂપી મંદિરને પવિત્ર તથા પાવન બનાવીએ તો સાચા અર્થમાં આ ઉત્સવનો આનંદ લઈ શકાય છે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી દરેક સંદેશ ગ્રહણ કરવો જોઈએ કે આપણા જીવનમાં પ્રત્યક્ષ કાર્ય કલાત્મક અને સુંદર બનવું જોઈએ એમાં જ માનવ જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય